જય શ્રી કૃષ્ણ. વિશ્વના પહેલા આર્ટિકેટ એટલે ભગવાન વિશ્વકર્મા. મહાસુદ 13મી તિથિ ભારતભરમાં ભગવાન વિશ્વકર્માની જન્મતિથિ તરીકે ભવ્યાતી ભવ્ય રીતે ઉજવાય છે. ભગવાન વિશ્વકર્માની પ્રાગટ્ય કથા મત્સ્ય પુરાણ, સ્કંદ પુરાણ, વિષ્ણુ પુરાણ ઉપરાંત વિશ્વકર્મા પુરાણના પાના પર આલેખાયેલી છે. ભગવાન વિશ્વકર્માએ સતયુગમાં સ્વર્ગ, ત્રેતાયુગમાં લંકા અને દ્વાપર યુગમાં દ્વારિકાનું સર્જન કર્યું હતું. એવું માનવામાં આવે છે કે શંકર પાર્વતીના લગ્ન બાદ શિવજીએ વિશ્વકર્માને એક મહેલ બનાવવા માટે કહ્યું હતું. એ મહેલના વાસ્તુપૂજન માટે રાવણ અને કુબેરના દાદા એવા પુલત્સ્ય ઋષિને આમંત્રણ આપ્યું હતું. પૂજા સંપન્ન થયા બાદ શિવજીએ દક્ષિણા માંગવા કહ્યું અને લંકાની અદ્ભુત સુંદરતા જોઈ અને પુલત્સ્ય ઋષિએ એ મહેલ જ માગી લીધો. આ બંને નગર સુવર્ણ નગર કહેવાતા હતા. વિશ્વકર્મા વિશ્વસર્જનના કાર્યમાં બ્રહ્માજીના સહાયક બન્યા. બ્રહ્માજીના અનુજ બંધુ હોવાથી વિશ્વકર્માનું શારીરિક અણસાર પણ બ્રહ્માજી જેવું જ છે. બ્રહ્માજી શ્વેત કમળ પર બિરાજે છે તો વિશ્વકર્મા શ્વેત હંસ પર બિરાજે છે. બ્રહ્માજીની જેમ જ પંચમુખી અને દશભુજ છે. તેમના એક હાથમાં સૂત્ર અને બીજા હાથમાં કંબા, ત્રીજા હાથમાં કમંડળ અને ચોથા હાથમાં સ્થાપત્ય શાસ્ત્ર ધારણ કરેલું છે. વિશ્વકર્માના લગ્ન પ્રહલાદની પુત્રી વિરોચના સાથે થયા હતા. દાંપત્ય જીવન બાદ તેમને રાંદલ નામની પુત્રી અને વાસ્તુ નામનો પુત્ર થયો. બંને સંતાન દેવત્વ પામી સ્વર્ગમાં દેવો સાથે રહેતા હતા. પુત્રીના લગ્ન સૂર્યદેવ સાથે કરાવી પુત્ર વાસ્તુને પરાક્રમી અને સ્થાપત્ય શાસ્ત્રમાં નિપુણ બનાવી વરદાન આપ્યું કે દરેક ગ્રહ નિર્માણ બાદ પ્રથમ તારું જ પૂજન થશે, ત્યારબાદ જ ગ્રહ પ્રવેશ કરી શકાશે. બંને સંતાનો દેવત્વ પામ્યા બાદ વિશ્વકર્મા એકલા પડી ગયા. ત્યારબાદ જ્યેષ્ઠ બંધુએ બ્રહ્માજીને કહ્યું, હે અનુજ, તું એકલા હાથે જ તમામ સર્જન કાર્ય ક્યાં સુધી કરીશ? સહાયતા હેતુ તું તારા પરિવારનો વિસ્તાર કર. ત્યારબાદ વિશ્વકર્માએ મનુષ્યત્વવાળા 5 માનસ પુત્રોનું સર્જન કરી તેમને સ્થાપત્ય શાસ્ત્રમાં નિપુણ કરી પાંચેયના લગ્ન કરાવી સૃષ્ટિ નિર્માણ હેતુ પૃથ્વી પર વસવાટ કરવા કહ્યું. વિશ્વકર્માના આ 5 માનસ પુત્રોના નામ આ પ્રમાણે છે, જેમાંનો પહેલો પુત્ર મનુ, જે લુહાર જ્ઞાતિ તરીકે ઓળખાય છે. બીજો પુત્ર મય, જે સુથાર જ્ઞાતિ તરીકે ઓળખાય છે. ત્રીજો પુત્ર ત્વષ્ટા, જે કંસારા જ્ઞાતિ તરીકે ઓળખાય છે. ચોથો પુત્ર શિલ્પી, જે કડિયા અને કુંભાર જ્ઞાતિ તરીકે ઓળખાય છે. અને પાંચમો પુત્ર તક્ષ્ણ, જે સોની જ્ઞાતિ તરીકે ઓળખાયા. આમ 5 પુત્રોને દેવાંશી ઓજારો આપી આશીર્વાદ આપ્યા કે તમે આ દેવાંશી ઓજારોને દેવતુલ્ય ગણી પૂજા કરજો અને સર્જનાત્મક કાર્ય કરજો. જ્યાં સુધી સૃષ્ટિ રહેશે ત્યાં સુધી તમારી પણ જરૂરિયાત રહેશે. તમે નિષ્ઠાપૂર્વક કાર્ય કરતા રહેજો. ભગવાન વિશ્વકર્માનો પરિવાર 5માંથી અનેક ગણો થયો અને આજે પણ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. વિશ્વકર્મા પરિવારના 80 જેટલા ગોત્રો આજે પણ હયાત છે. તેમના ગોત્રને યજ્ઞોપવિતનો અધિકાર મળેલો છે. તમામ ગોત્રો વિશ્વકર્મા જયંતિ શ્રદ્ધાપૂર્વક ઉજવે છે. જયંતિ પર્વના દિવસે કામ બંધ રાખી દેવાંશી ઓજારોની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરે છે. સાથે ભગવાન વિશ્વકર્માની પણ પૂજા અર્ચના અને યજ્ઞાદિ કરે છે. જ્યાં સુધી સૃષ્ટિ રહેશે ત્યાં સુધી કલા સર્જકો, સ્થાપત્ય સર્જકો તેમજ સર્વ પ્રાણીઓમાં ભગવાન વિશ્વકર્મા સદૈવ પૂજનીય અને આરાધ્ય રહેશે. આજે ભલે વિજ્ઞાન યુગ હોય છતાં વિશ્વકર્માના સ્થાપત્ય શાસ્ત્રમાં અવગણના થઈ શકે તેમ નથી. તેમના દ્વારા રચાયેલું સ્થાપત્ય શાસ્ત્ર આજે પણ અતુલ્ય ગણાય છે. વર્તમાન ભવન નિર્માણમાં આજે પણ તેનો ઉપયોગ આધુનિક આર્ટિકેટ અવશ્ય કરે છે. વિશ્વકર્મા એટલે સર્જનના દેવ, ભારતીય વાસ્તુના પ્રણેતા, સ્થપતિ એવા વિશ્વકર્માના વંશજો આજે પણ રચનાત્મક કાર્યો સાથે જોડાયેલા છે. તો આવો આજે દેવ સ્થપતિ એવા આદિપુરુષ ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિ પર્વ પ્રસંગે આપણે સૌ તેમની પૂજા અર્ચના કરી તેમની કૃપા પ્રાપ્ત કરીએ.